હેલો સ્ટુડન્ટ્સ, તમારું બધાનું સ્વાગત છે તમારી પોતાની YouTube ચેનલ જેનું નામ છે નારાયણ કોમર્સ ક્લાસીસ. આજે આપણે લોકો કહીએ કૌશું કૌટિલ્યનો દાખલા નંબર 59 યુદ્ધ ક્લબ નો છે. તો લખો દાખલા નંબર 59 એટલે કે 59. ક્લિયર ગાઈઝ? જોઈએ છે શું છે દાખલો. યુદ્ધ ક્લબ ની નીચે આપેલી માહિતી ઉપરથી તારીખ 31 માર્ચ 2007 ના રોજ પૂરા થતા વસ્તુ ખૂબ જ ખર્ચ ખાતું અને તે જ તારીખ નું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. એટલે આપણે લોકો શું કરવાનું છે, વર્ષના અંતનું ઉપજ ખર્ચ ખાતું એટલે કે નફા નુકસાન ખાતું બનાવવાનું છે. બીજું બનાવવાનું છે વર્ષના અંતનું પાકું સરવૈયું. શરૂઆતનું પાકું સરવૈયું આપણે આગામી એક દાખલામાં ભણ્યું હતું. શરૂઆતનું પાકું સરવૈયું આપણે જાતે બનાવ્યું હતું, પણ અહીંયા શરૂઆતનું પાકું સરવૈયું બનાવવાનું નથી, કારણ કે આ લોકોએ ઓલરેડી આપણને પાકું સરવૈયું આપી દીધેલું છે ગાઈસ. જેમાં શું આપ્યું છે આપણને, 31 માર્ચ 2007 નું પાકું સરવૈયું આપ્યું છે અને 31 માર્ચ 2007 ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું. જે પાકું સરવૈયું આપ્યું છે ને 31 માર્ચ 2007 નું, ત્યાં ભૂલ સુધારી નાખો, એ 31 માર્ચ 2006 નું હોય, ગયા વર્ષના અંતનું. એટલે ત્યાં કરો 31 માર્ચ 2006 નું પાકું સરવૈયું. મૂડી ભંડોળ આપ્યું, ઇનામ ફંડ આપ્યું છે, અગાઉથી મળેલ લવાજમ, પગાર ચૂકવવાનું બાકી, સામે રમત ગમતના સાધનો, 10% ઇનામ ફંડ ના રોકાણો, મળવાનું બાકી લવાજમ, ફર્નિચર, અગાઉથી ચૂકવેલ ખર્ચ અને રોકડ હાથ પર. એના પછી તમને આપ્યું છે રોકડ આવક જાવક ખાતું, અને તમારે લોકો એ બનાવવાનું છે શું, તો કે ઉપજ ખર્ચ ખાતું અને બીજું બનાવવાનું છે પાકું સરવૈયું. તો બનાવો તારીખ 31/3/2007 ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતું એટલે તમને બધાને ખબર છે શું ગાઈસ, નફા નુકસાન ખાતું. એટલે કે એની અંદર બધા ખર્ચા આવશે અને એની અંદર બધા આવક આવશે. ઉધાર બાજુ બધા ખર્ચા, જમા બાજુ બધી આવક. પણ વર્ષના ખર્ચા હોય, એક જ વર્ષનો ખર્ચ અને એક જ વર્ષની આવક લખવાની છે. એના માટે આપણે મળવાનું બાકી, ચૂકવવાનું બાકી, ગયા વર્ષે કોઈ અગાઉથી મળી ગયું હોય અથવા ગયા વર્ષે અગાઉથી ચૂકવી દીધા હોય, એ બધા જ હવાલા કરવા પડે. ઉધાર જમા અહીંયા આવશે ફ્રેન્ડ્સ, ખર્ચાઓ ના ઓકે ગાય. અને એના પછી આપણે કોઈ બનાવવાનું છે શું, પાકું સર્વે. લખો તારીખ 31/3/2007 ના રોજનું પાકું સર્વે. અહીંયા આવશે ફ્રેન્ડ્સ મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. એ ફ્રેન્ડ્સ બધાને ઓકે, ચલો જોઈએ છીએ ભાઈ શું વસ્તુ છે. પહેલું સૌથી પહેલા મેં તમને લોકોને શીખવાડી દીધું છે કે મૂડી ભંડોળ છે એ કેટલા રૂપિયા આપ્યું છે, 34,000 રૂપિયા આપ્યું છે. તો મૂડી ભંડોળ ને પહેલા લખી નાખાય મૂડી દેવા બાજુ, મૂડી ભંડોળ અને નીચે લખાય શરૂઆતનું કેટલા રૂપિયા છે માય ડિયર ફ્રેન્ડ્સ, 34. ગયા વર્ષનું અંત એ આ વર્ષથી શું થઈ જશે માય ડિયર ફ્રેન્ડ્સ, શરૂઆત થશે. ક્લિયર? આગળ જોઈએ છીએ. હવે સૌથી પહેલા હવાલા જોતા જઈએ અને બધી વસ્તુ કરતા જઈએ છીએ ગાઈસ. સૌથી પહેલા અન્ય માહિતી આવી છે તમને નીચે દેખે છે 31 માર્ચ 2007 ની. મળવાનું બાકી લવાજમ 4,000 છે. આ વર્ષે લવાજમ મળવાનું બાકી કેટલું છે? 4,000. લવાજમ મળવાનું બાકી હોય તો આપણું શું થઈ જાય, પેલા તો લેણું એટલે મિલકત લેણા બાજુ લખો, મળવા બાકી લવાજમ 4,000. લખ્યું મિલકત લેણા બાજુ ફ્રેન્ડ્સ સૌથી પહેલા. હવે લવાજમ છે આપણી આવક છે, અને આવકને આપણે લખીએ ક્યાં, ક્યાં આવકોમાં, ઉપજ ખર્ચમાં, આવકોમાં લખો લવાજમ. મહત્વનો હવાલો છે, સમજવાની કોશિશ કરજો માય ડિયર ફ્રેન્ડ્સ. જોવો જે મળેલ કેટલું છે,
આવક જાવકમાં, આવક જાવકમાં હવે આવક જાવક ખાતો પણ એ ભૂલ આવી છે, હેડિંગ જો એના મૂડી દેવા રકમ રૂપિયા મિલકત લેણા રકમ રૂપિયા, એ ખરેખર આવક જાવક ખાતું છે, અહીંયા વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા આવે એટલે કૌટિલ્યમાં આ ભૂલ છે, એ સુધારી લેજો. તમને આવક જાવક ખાતો આપ્યો ને એનું હેડિંગ છે વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, ક્લિયર. હવે જો જે લવાજન તમને ઓલરેડી મળ્યું છે કેટલું, 22,000 રૂપિયા મળ્યું છે, કઈશ લખી રાખો અંદરની કોલમમાં 22,000, આટલું કહ્યું. મળવાનું બાકી છે તેને શું કહી દેવાનું, પ્લસ મળવા બાકી લવાજમ ક્યારનું, 2007 નું, એટલે કે આ વર્ષ કેટલા રૂપિયા, 4,000. આટલું થયું ગાઈસ. હજી એ કહેવાનો પાછળ જોઈ લઈએ કે અગાઉથી મળેલ લવાજમ 2,000 રૂપિયા તમને અગાઉથી મળ્યું છે લવાજમ, તમારા ધંધાનું શું થઈ જાય, દેવું થઈ જાય. તમને કોઈ રૂપિયા અગાઉથી આપી જાય એ તમારા ધંધાનું શું થઈ જાય, દેવું. એટલે લખો મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ લવાજમ કેટલા રૂપિયા, માય ડિયર ફ્રેન્ડ્સ 2,000. આટલું થયું ગાઈસ. તમને 2,000 અગાઉથી મળ્યા છે એનો મતલબ એમ કે આ 22,000 માં 2,000 આવી ગયા હોય અગાઉથી મળ્યા છે, એટલે અગાઉથી એટલે શું, તો કે આવતા વર્ષનું લવાજમ તમને અત્યારે મળી ગયું છે, એનો મતલબ કે આ વર્ષની આવક નથી, એટલે શું કહી દેવાનું, માઇનસ અગાઉથી મળેલ લવાજમ 2007 માઇનસ 2,000 હશે, તો ક્લિયર બધાને એવરીવન, આઈ હોપ સો કે બે વસ્તુ સમજાય. હવે લવાજમને લગતા આપણે જૂના પાકનું સર્વે જોવું, એટલે કે ગયા વર્ષના પાક સર્વેમાં લવાજમને લગતા કોઈ બાબત છે, તો કે હા હું પેલા જોઉં છું મૂડી દેવા બાજુ, જો વચ્ચે અગાઉથી મળેલ લવાજમ 3,000 મૂડી દેવા બાજુ, શરૂઆત પાકનું સર્વે જુઓ ઉપર કે ત્યાં અગાઉથી મળેલ લવાજમ કેટલા રૂપિયા આપ્યું છે, 3,000 રૂપિયા આપ્યું છે, એટલે કે ગયા વર્ષે 3,000 રૂપિયા અગાઉથી મળી ગયા હતા, ગયા વર્ષે 3,000 રૂપિયા અગાઉથી મળ્યા હોય કયા વર્ષ માટે મળ્યા હોય, આ વર્ષની આવક માટે મળ્યા હોય, એટલે કે લવાજમ ક્યારે નહોતું, આ વર્ષ નહોતું, બટ મળી ક્યારે ગયું, ગયા વર્ષે, તો આ વર્ષનું લવાજમ છે તો આ વર્ષમાં શું કરવું પડે, પ્લસ પ્લસ અગાઉથી મળેલ લવાજમ કાઉન્સમાં લખું 2006, કારણ કે 2006 ના પાકા સર જોઉં ને, મેં પેલા જ કીધું રકમમાં ભૂલ છે, ત્યાં જે શરૂઆતનું છે 31/3/6 નું પાકું સર્વે છે, 7 નથી ગાઈસ. આટલું સમજાયું. સામેની બાજુ પાછું લવાજમ જોવા જાઉં છું મિલકત લેણા બાજુ, તો તમને આપ્યું છે કે મળવાનું બાકી લવાજમ 1,000, એટલે કે ગયા વર્ષે 1,000 મળવાનું બાકી હતું, તો કઈ ન કીધું હોય તો આજે 22,000 મળ્યું છે એમાં 1,000 મળી ગયા હોય, બરોબર ને, તો એને શું કહી દેવાના, માઇનસ, કારણ કે આ વર્ષનું લવાજમ છે નહીં, માઇનસ મળવા બાકી લવાજમ 2006 નું 1,000, એટલે કે 2006 માં 1,000 રૂપિયા મળવાનું બાકી હતું, કઈ ન કીધું હોય તો 22,000 જે મળ્યા છે એની અંદર 1,000 રૂપિયા આવી ગયા હશે, એટલે કે આ વર્ષનું લવાજમ નથી, એટલે આપણે શું કહી દીધું, માઇનસ કરી દીધું. સિમ્પલ જો યાદ રાખવું તો આવું પણ રાખી શકો કે મળવા બાકી ચાલુ વર્ષનું હોય પ્લસ થાય, ગયા વર્ષનું શું થઈ જાય, માઇનસ, અગાઉથી મળેલ લવાજમ ચાલુ વર્ષનું હોય માઇનસ થાય, ગયા વર્ષનું હોય શું કરી દેવાનું હોય ગાઈસ, પ્લસ કરી દેવાનું, આમ પણ યાદ રાખી શકાય. ઓકે, કરો ટોટલ 12. આ મહત્વનો ટોપિક હતો, 22,000, 4,000 માઇનસ 2,000 પ્લસ 3,000 માઇનસ 1,000 કેટલા આવ્યા, 26,000. આઈ હોપ સો બધાને વસ્તુ સમજાણી હશે માય ડિયર ફ્રેન્ડ્સ. એના પછી હવાલો જે આપણે કન્ટિન્યુ કરીએ છીએ, પગાર અગાઉથી ચૂકવેલ 1,000, ચલો આ વર્ષે 1,000 પગાર અગાઉથી ચૂકવો છે તો તમારા ધંધાનું શું થઈ જાય છે, લેણો, લખો મિલકત લેણા બાજુ સિમ્પલી જે પગાર હશે એમાં તમે એને પ્લસ કરી દીધો હોય છે. પગાર જુઓ ટોટલ કેટલો ચૂકવો છે, દેવા બાજુ જો આવક જાવક ખાતામાં જમા બાજુ જુઓ પગાર કેટલો ચૂકવેલો છે, ઓલરેડી જમા બાજુ જુઓ પગાર 13,500 માઇનસ અગાઉથી ચૂકવેલ
2007 નો છે. કેટલા રૂપિયા માં ડિયર ફ્રેન્ડ્સ? 1000. આટલું સમજાણું. હવે જુઓ જીએ કે આ પગારને લગતી કોઈ બાબત જૂના પાકા સમયમાં છે કે? હા છે. પગાર ચૂકવવાનો બાકી 500 જુઓ છે મૂડી દેવા બાજુ. એટલે કે ગયા વર્ષે 500 રૂપિયા પગાર ચૂકવવાનો બાકી હતો. ગયા વર્ષનો પગાર હતો એટલે કે ગયા વર્ષે ચૂકવવાનો બાકી રહી ગયો હતો. એટલે આ વર્ષે આપણે જે 13500 ચૂકવા એમાં 500 રૂપિયા આપણે ગયા વર્ષે ચૂકવી દીધા હોય એને શું કરી દેવું પડશે? માઇનસ ચૂકવવા પરચુરણ ખર્ચ ચૂકવવાના બાકી 200. આ વર્ષે પરચુરણ ખર્ચ ચૂકવવાના બાકી કેટલા છે? 200. તો ક્યાં લખાય? મૂડી દેવા બાજુ લખો. પાકા તરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી પરચુરણ ખર્ચ કેટલા માય ડિયર ફ્રેન્ડ્સ? 200. પરચુરણ ખર્ચ ચૂકવવાનું બાકી છે એટલે કે આ વર્ષનું 200 રૂપિયા ખર્ચ ચૂકવવાનું બાકી છે. જુઓ છે તમે ચૂકવો છે કેટલો ઓલરેડી જાવકમાં? જુઓ પરચુરણ ખર્ચ 1500 પ્લસ ચૂકવવાનો બાકી કેટલા રૂપિયા છે ગાઈસ? 200. એટલે ટોટલ પરચુરણ ખર્ચ હવે જો છે કઈ હવાલામાં નથી ને ઉપર હવાલામાં કઈ છે નહીં ને જૂના પાકા સમયમાં જુઓ છે કઈ છે લખતું અગાઉથી કેવું કઈ સામે? હા અગાઉથી ચૂકવેલ ખર્ચ છે ગાઈસ. જુઓ એ કઈ ન હોય તો એ પરચુરણ જ હોય. જુઓ મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ છે 400 રૂપિયા શરૂઆતના પાકાશ્રમમાં. એટલે ગયા વર્ષે અગાઉથી ચૂકવા હતા પણ ક્યાં વર્ષ માટે? આ વર્ષ. એટલે ખર્ચો આ વર્ષનો હતો પણ ચૂકવી ક્યારે દીધો? ગયા વર્ષે. તો આ વર્ષનો ખર્ચો છે તો આ વર્ષના ખર્ચમાં એને શું કરવું પડશે ફ્રેન્ડ્સ? પ્લસ. કઈ નથી કીધું એટલે આપણે ધારણા લઈએ છીએ કે આ પરચુરણ ખર્ચ જ છે. કેટલા રૂપિયા? 400. 2006 ના 1704 2100. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ઉપજ ખર્ચ ખાતે ઉતાર બાજુ ક્લિયર. ચલો આગળ જોઈએ છે રમત રમતના સાધનોની ખરીદી કરી છે કેટલી ગાઈસ? 21000 રૂપિયા. જુઓ જે જૂના ની અંદર રમત ગમતના સાધનો કેટલા ના એપા છે જૂના ની અંદર જુઓ. ચલો મિલકત લેણા બાજુ આવી જાઓ. રમત ગમતના સાધનો તમે લોકો એ 21000 ના રમત ગમત ના સાધનો લીધા હોય તો રોકડે થી લીધા હોય કાં તો રોકડા રોકડા આપ્યા હોય ને સાધનો લીધા હોય તો આવક ચાલુ ખાતામાં જમા બાજુ જુઓ છે રમત ગમત ના સાધનો ની ખરીદી ના કેટલા રૂપિયા રોકડા આપ્યા છે જુઓ તો 6400 રૂપિયા. રમત ગમતના સાધનો લીધા 1000 ના પણ આપણે રોકડા કેટલા આપ્યા? 6400. તો બાકીના 14600 નો શું થયું? 21000 ના સાધનો લીધા એની સામે આપણે રોકડા તો 6400 રૂપિયા આપ્યા તો બાકીના 14600 શું કહી રહ્યા? 21000 ના સાધન લીધા એને આપણે રોકડા 6400 આપ્યા તો બાકીના 14600 બાકી રાખ્યા હોય ને બાકી રેખા એટલે ધન શું થઈ જાય? દેવું થઈ જાય. એટલે લખો મૂડી દેવા બાજુ લેણદારો કૌંસમાં રમત ગમતના સાધનો. સમજાણું? આવું જોવું પડે ગાઈસ, આવું જોવું પડે. 21000 માઇનસ 6400. હું રકમ જોઈને ગાઈસ દાખલો કરાવું છું બરોબર છે એટલે ખબર નહીં મને એ લોકો આનું શું ઇન્ટરપ્રિટેશન કર્યું છે. આનું ઇન્ટરપ્રિટેશન આ જ થાય પરત ઘણી રીતે રકમમાં ભૂલ આવે છે. આપણે અગાઉ ઘણા બધા દાખલા જોયા અને એમાં જોયું છે આ બધી વસ્તુ. એના પછી આગળ
હજી 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 આપણે જોવાનું છે, જોશું આપણે જોઈએ. ફર્નિચર પર વાર્ષિક 10% ઘરે ઘસારો ગણો. ચલો ફર્નિચર પર ઘસારો છે, રમત ગમતના સાધનો ઉપર કઈ નથી, એટલે રમત ગમતના સાધનો ડાયરેક્ટ બહાર કાઢી નાખો 42,600 રૂપિયા. બરોબર છે. ચલો ફર્નિચર ઉપર કેટલો ઘસારો ગણવાની વાત કરે છે, 10%. લખો ફર્નિચર જૂના પાકા શ્રેયમાં જુઓ ફર્નિચર કેટલાનું આપ્યું છે, 6,000 નું આપ્યું છે. જો હજી કઈ ફર્નિચર ની ખરીદી કે વેચાણ કર્યું છે આવક જાવકમાં? જૂનું ફર્નિચર નું વેચાણ ચોપડે કિંમત છે 1,000. જો વેચાણ કર્યું છે, દેખાય છે, તો પેલા ઈ હવાલો કરીએ, માઇનસ વેચાણ, હાઉસમાં કઈ કિંમત હંમેશા લખવાની અહીંયા, ચોપડે કિંમત કેટલા રૂપિયા, 1,000. બીજું કેટલું, 5,000. ફર્નિચર હતું 1,000 રૂપિયાનું, તમે વેચ્યું છે કેટલામાં ગાઈસ, 650 માં. જો આવો છાપમાં લઈ લીધું, નફા નુકસાન ખાતે ઉધાર બાજુ એટલે કે ઉપજ અને ખર્ચ ખાતે શું લખશું, ઉધાર બાજુ ફર્નિચર વેચાણના નુકસાન ખાતે 12માં ની અંદર હવાલો આવી ગયો છે ગાઈસ. હજી ફર્નિચર પાછી અમે જો ખરીદી કરી છે, એક એક બે હજાર ને સાથે દેખાય છે, લખવું પડશે પ્લસ ખરીદી. એક એક 2,000 ને સાથે કેટલા ની, 4,000. છાવક બાજુ જો જમા બાજુ આપ્યું છે, એટલે ટોટલ ફર્નિચર કેટલાનું થઈ ગયું, 9,000 નું થઈ ગયું. એમાં આપણે માઇનસ કરશું ઘસારો, ખરેખર વર્કિંગ નોટ કરવી જોઈએ, પણ હું ડાયરેક્ટ કરાવી દઉં. 10% કીધું, પણ જો આ 5,000 ના 10% આખું વર્ષ વાપરું કહેવાય ને, એટલે 500 રૂપિયા. આજે બીજું 4,000 આવ્યું છે, એના ઉપર 10%, પણ ક્યાંથી, એક એક 2,000 સાથે લીધું છે. આપણું વર્ષ ક્યારે પતે છે, 31/3/2,000 સાથે, એટલે 3 જ મહિનાનો ઘસારો ગણવો પડે ગાઈસ. નોતે ને આ એક આની તારીખ આવી છે ખરીદીની, એક એક 2,000 સાથે લીધો એટલે 3 જ મહિના વાપર્યું, 100 રૂપિયા ટોટલ ઘસારો થયો છે ગાઈસ. કેટલો, 600 રૂપિયા. 12 કાઢો, 8,400. ક્લિયર. ચલો ફર્નિચર નો ઘસારો ક્યાં લખશો, નફા નુકસાન ખાતે ઉધાર બાજુ, અને અહીંયા નફા નુકસાન ખાતાને કયા નામથી ઓળખવામાં આવે છે, ઉપજ ખર્ચ ખાતે. લખો ઉપજ ખર્ચ ખાતે ઉધાર બાજુ, ફર્નિચર પર ઘસારો ₹600. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ. દાખલ ફી ની અડધી રકમ મૂડીકૃત ગણો, દાખલ હોય એના અડધા કેવા ગણવાના છે ગાઈસ, મૂડીકૃત ગણવાના છે. દાખલ ફી ની અડધી ફી મૂડીકૃત ગણવાની છે, એટલે દાખલ ફી જો કેટલી મળી શકો તો જુઓ તો 1,600, એમાં અડધા મૂડીકૃત કરવાના છે, મૂડીમાં અડધાને પ્લસ કરી દેવાના છે, પ્લસ દાખલ ફી ઇનામ ફંડ કેટલા રૂપિયા છે ગાઈસ, 10,000. એ અંદરની કોલમમાં લખજો, સુકાવીને તમને સમજાવીશ. એના પછી અગાઉથી મળેલ લવાજમ પગાર ચૂકવણ બાકી હવાલો થઈ ગયો,
અમે રમતગમતના સાધનો હવાલામાં થઈ ગયું 10% ઇનામ ફંડના રોકાણ જે પૂછ્યું ત્યાં ત્યાં લખી નાખીએ ગાઈસ 10% ઇનામ ફંડના રોકાણો 10,000 ગાઈસ યાદ આવે છે આપણે લોકો ધોરણ 12 માં પણ આ જ વસ્તુ કહેતા કે હોય છે ને વસ્તુ આવે ટકાવારી એટલે આ કેવો હવાલો કહેવાય છુપો હવાલો 10,000 ના 10% 1,000 રૂપિયા આપણને વ્યાજ મળવું જોઈએ. જોઈએ આવક જાવક ખાતામાં આવકમાં કેટલું વ્યાજ મળ્યું છે. ઇનામ ફંડના રોકાણ ઉપર વ્યાજ કેટલું મળ્યું? 500. તો 500 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે. મિલકત લેણા બાજુ લખું ઇનામ ફંડના રોકાણ ઉપર વ્યાજ મળવાનું બાકી યાદ આવતો હોય તો એ જ રીતના ઇનામ ફંડ ના રોકાણો નું વ્યાજ છે એ ઇનામ ફંડ માં જ આપણે શું કરવાનું પ્લસ ઇનામ ફંડ ના મળવાનું બાકી લવાજમ થઈ ગયું, ફર્નિચર થઈ ગયું, અગાઉથી ચૂકવેલ ખર્ચ થઈ ગયો, રોકડ હાથ પર એટલે શરૂઆત ની બાકી છે 8,500 એ તો ઓલરેડી આપણે લોકો આવક જાવક ખાતામાં લખી જ નાખેલી હોય. ઓકે ચાલો હવે આપણે જોવાનું આવક જાવક ખાતું ભાઈ. સૌથી પેલા લવાજમ છે થઈ ગયું, ઇનામ ફંડ ના રોકાણ પર વ્યાજ હવાલો તો એ કરી નાખ્યો, જૂના ફર્નિચર નું વેચાણ ચોપડે કિંમત એ પણ કરી નાખી, ટુર્નામેન્ટ ની આવક આપણે ટુર્નામેન્ટ રમાડી છે અને એની આપણને આવક મળી છે તો આવક હંમેશા ક્યાં હોય? ઉપજ ખર્ચમાં જમા બાજુ આવકમાં. તો લખો ટુર્નામેન્ટ ની આવક, ટુર્નામેન્ટ માંથી આવક સામે પગાર નો હવાલો પણ થઈ ગયો, રમત ગમતના સાધનો ની ખરીદી પણ થઈ ગઈ, ઇનામ વિતરણ કેટલાનું કર્યું? 800. હવે જો તમારી પાસે એક સ્પેસિફિક ફંડ હતો કે ભાઈ ઇનામ જે પણ કઈ ખર્ચો આવે એનો એમાંથી કેમાંથી ઉપયોગ કરવાનો? ઇનામ ફંડ માં. તો ઇનામ આપ્યું છે ઇનામ ફંડ માંથી રૂપિયા શું કરી દેવાના? પછી કઈ નથી તો બાર કાર્ડ નાખો 10 ને 11 10 200. ફર્નિચર ની ખરીદી નો હવાલો તો આપણે ઓલરેડી કરી નાખ્યો છે ગાઈસ 4,000 રૂપિયા. ભાડું જાવક બાજુ ભાડું આપ્યું છે, મતલબ એમ કે ભાડું આપણે ચૂકવ્યું હશે અને ભાડું છે ધંધાનો ખર્ચ અને ખર્ચ ક્યાં લખાય? ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ લખો ગાઈસ ભાડું. હવે એના સિસ્ટમેટિક દાખલો ગણશો તો ગાઈસ મજા પણ આવશે અને દાખલો આવડી પણ જશે. પરચુરણ ખર્ચ ઓલરેડી આઈ થિંક આપણે હવાલામાં કરી લીધો છે. ટુર્નામેન્ટ ખર્ચ, ખર્ચ છે તો ક્યાં ઉધાર કરશું? ઉપજ ખર્ચ ખાતે ઉધાર બાજુ, ટુર્નામેન્ટ ખર્ચ કેટલા રૂપિયા? 2,800 રૂપિયા. રોકડ ની આખર બાકી, રોકડ આખર સીધા ક્યાં લખશું? મિલકત લેણા બાજુ. રોકડ ની આખર બાકી મિલકત લેણા બાજુ લખો ગાઈસ 6,000. ને પૂરો થઈ ગયો છે, મને ખબર છે પાછળ વાળા શું ઇન્ટરપ્રિટ કરી શું જવાબ. ઘણી વખતે તમે બધાએ જોયું છે અગાઉના દાખલામાં પણ પોતપોતાની રીતના એક પોતપોતાનું એક અનુમાન લે છે, કોઈ રકમમાં કઈ આપ્યું ન હોય છતાં પોતે પોતપોતાની રીતના બનાવી લે છે. મને નથી ખબર રૂપિયા
આવકનો ખર્ચ પર વધારો, શું કહીશું આપણે? આવકનો ખર્ચ પર વધારો, આવક વધારે હતી ને ખર્ચ કરતા, આવકનો ટોટલ વધારે હતો ખર્ચ કરતા, તો આવકનો ખર્ચ પર વધારો એ મૂડી ભંડોળમાં શું કહેવાનું ફ્રેન્ડ્સ? પ્લસ અગિયાર હજાર.